હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય દર્શક મિત્રો? આઈ હોપ્સ કે તમે બધાય મજામાં જઈશો. તો બધા જ દર્શક મિત્રોને જય સિદ્ધનાથ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજ્જુસન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયું છે તમારા માટે એક નવી જ રેસીપી લઈને. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો આજે આપણે ફુલાવર કબી છે એની રેસીપી બનાવવાની છે. તો ચાલો આપણે ફુલાવર કોબીમાંથી જે પાછળનો જે આ ભાગ છે એ આપણે કટ કરી લેવાનો છે. તો આ રીતના આપણે પાછળનો ભાગ આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે જેટલા પાંદડા છે એટલા બધીને આ રીતના આપણે ફૂલજી છે એ બધીને આપણે છૂટા પાડવાના છે. તો આ રીતના આપણે છૂટાઈને પાડી લેવાના છે. તો ચાલો હવે આપણે આખા ફુલાવરમાંથી આ રીતના બધે જ ને છૂટા પાડી લઈશું. તો હવે આપણે આ રીતના છૂટા પાડી લીધા છે અને ત્યારબાદ હવે આપણે એમાંથી પણ નાના નાના આપણે આ રીતના આવડા આવડા ટુકડા એમાંથી છૂટા પાડી લેવાના છે આ રીતના. તો આપણે જેટલા ફૂલ છે એટલા બધે એમાંથી એ રીતના આપણે હવે નાના આ રીતના ટુકડા કરી લઈશું. તો ચાલો હવે જેટલા ફૂલ છે એટલા બધે આ રીતના હું એને નાના નાના ટુકડામાં કટ કરી લઉં. તો હવે આપણે આ રીતના નાના નાના પીસીસમાં આપણે એને ટુકડા કરી લીધા છે અને મેં એક વાસણમાં લઈ લીધા છે. તો હવે આપણે એને બાફવાના છે. તો ચાલો હવે આપણે એને બાફી લઈએ. તો આપણે સૌપ્રથમ ગેસને પેટાવી લઈશું અને ત્યારબાદ આપણે એક કુકર લઈ લઈશું અને હવે આપણે એમાં 1/2 લિટર જેટલું આપણે પાણીમાં અંદર એડ કરી દેવાનું છે. અને આપણે પાણી એડ કરી દીધા બાદ જે આપણે આ ફ્લાવર કોબી અને મૂળીને રાખી છે એ હવે આપણે એમાં અંદર એડ કરી દેવાની છે. અને આપણે એમાં અંદર થોડુંક મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે એને આ રીતના થોડુંક આપણે મિક્સ કરી અને હવે આપણે કુકરને બંધ કરી દઈશું. અને હવે આપણે 15-20 મિનિટ માટે આપણે ચડવા દઈશું અને કુકરની 2 સીટી પડે ત્યાં સુધી આપણે હવે એને ચોળવી લઈશું. અને ત્યારબાદ આ છે મારા ઘર મકાઈના પૌવા અને એક આપણે મિક્સર જાર લઈ લીધી છે અને એની અંદર હવે આપણે પૌવા એડ કરી દઈશું અને આપણે હવે એને ક્રશ કરી લેવાના છે. તો હવે આપણે જે મિક્સર જારમાં હવે આપણે મકાઈના પૌવા ક્રશ કરવા હવે આપણે એડ કર્યા હતા એ ફર્સ્ટ ક્લાસ આપણે ક્રશ થઈ ગયા છે. અને આ રીતના તમે જોઈ શકો છો આપણે આટલા ક્રશ કરવાના છે. તો હવે આપણે કુકરની 2-3 સીટી પાડી લીધી છે અને હવે આપણે એમાંથી જે ફૂલ છે એ ફર્સ્ટ ક્લાસ બફાઈ ગયા છે. તો ચાલો આપણે ચેક કરી લઈએ. તો હવે આપણે ફર્સ્ટ ક્લાસ બફાઈ ગયા છે અને હવે આપણે એને પાણીમાંથી હવે આપણે લઈ લેશું. તો આપણે એક વાસણ લઈ લીધું છે અને આપણે એમાં એક ગળણી બી રાખી લીધી છે. તો ચાલો હવે આપણે એને ગરમ પાણીમાંથી આપણે બહાર લઈ લઈએ. તો આપણે આ રીતના આપણે ચેક કરી લેશું બફાઈ ગયા છે કે શું. તો તમે જોઈ શકો છો સાવ આરામથી આપણે એ આ રીતના પ્રેસ કરી તો થઈ જાય છે એટલે આપણા ફૂલ એકદમ ફર્સ્ટ ક્લાસ બફાઈ ગયા છે. તો હવે આપણે એક બેટર તૈયાર કરવાનું છે એના માટે મેં એક વાસણ લઈ લીધું છે. અને ત્યારબાદ આ છે આપણા ઘર ચોખાનો લોટ. તો એની અંદર આપણે ચોખાનો લોટ એડ કરી દેવાનો. અને ત્યારબાદ આ છે મારા ઘર લસણની કરી. તો આપણે હવે આ રીતના આપણે એને ક્રશ કરીને એડ કરશું. અને જો તમારા ઘર લસણની કરીનો પાવડર હોય તો એ એડ કરશો તો પણ ચાલશે. તો આ રીતના આપણે એને અગર ક્રશ કરી અને એડ કરી દેવાનું છે તો એ આપણે ફ્લેવર એટલો જ મળશે. અને ત્યારબાદ આ છે આપણા ઘર આદુ. તો હવે આપણે એ ક્રશ કરીને એડ કરશું. અને જો આદુનો તમારા ઘર પાવડર આવે છે એ હોય તો પણ એડ કરશો તો એ પણ ચાલશે. તો આપણે હવે આદુ આપણે ક્રશ કરીને એડ કરી દીધું. અને ત્યારબાદ આ છે આપણા ઘર નમક. તો સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું. અને હવે આપણે જેટલી વસ્તુ છે એટલી ફર્સ્ટ ક્લાસ આપણે એને મિક્સ કરી લેવાની છે. તો આ રીતના આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે એની અંદર આપણે ગરમ મસાલો એડ કરી દઈશું જેથી ફર્સ્ટ ક્લાસ આપણે એનો પણ સ્વાદ મળે. તો આ છે ગરમ મસાલો. તો 1/2 ચમચી જેટલો આપણે એમાં અંદર એડ કરી દેવાનો છે. ત્યારબાદ ફરીથી આપણે એને પણ મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ બધી જ વસ્તુ હવે આપણે મિક્સ કરી દીધી છે. અને ત્યારબાદ આપણે એની અંદર હવે આ છે પાણી. તો હવે આપણે એ એડ કરતા જઈશું અને આપણે એને મિક્સ કરી લઈશું. અને આપણે બેટર આપણે સાવ પાતળું બનાવવાનું છે એટલે કે એ રીતના આપણે એમાં પાણી એડ કરતા જઈશું. આટલું પાતળું રાખવાનું છે, બહુ આપણે પાતળું બી નથી કરી નાખવાનું અને બહુ આપણે
એ જાડુ પણ એ નથી રાખવાનું, એ રીતે આપણે મીડિયમ આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. હવે આપણે આ રીતના બેટર તૈયાર કરી લીધું છે અને ત્યારબાદ આપણે જે ફૂલ બાફેલા છે એને હવે આપણે એની અંદર ડીપ કરી દેવાના છે. અને ત્યારબાદ આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ એને ડીપ કરી દેવાના છે. અને ફર્સ્ટ ક્લાસ ફરતી બાજુ એ આવી જાય ત્યારબાદ હવે આપણે એની અંદર કઈના પૌવાનો જે આપણે ભૂકો ક્રશ કરીને રાખ્યો છે એમાં અંદર આપણે ડીપ કરી દેવાના છે. તો આ રીતના એને હવે એમાં માખી આપણે લગાડી દેવાનું છે ફર્સ્ટ ક્લાસ. અને ફર્સ્ટ ક્લાસ એમાં રગદોળી દેવાનું છે. ચલો ફરતી બાજુ આપણે હવે એને આ રીતના લગાવી દઈએ. તો આ રીતના ફર્સ્ટ ક્લાસ લગાવી જઈ ત્યારબાદ એક વાસણમાં આપણે હવે એને લઈ લેશું. તો હવે આપણે જેટલા આ રીતના છે બનાવેલા એટલા બધાને આ રીતના ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી લઈએ. તો હવે આપણે મકાઈના જે પૌવા હતા એમાં ફર્સ્ટ ક્લાસ આ રીતના આપણે હવે ડીપ કરી લીધા છે. અને હવે આપણે એને તેલમાં તરવાના છે. તો ચાલો હવે આપણે એને તેલમાં તરી લઈએ. તો સૌપ્રથમ હવે આપણે ગેસને પેટાવી દઈશું અને ત્યારબાદ એક કડાઈ આપણે રાખી દઈશું અને એમાં તેલ એડ કરી દઈશું. તો હવે આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે અને તેલ ગરમ થશે ત્યાં સુધી હવે આપણે એની રાહ જોઈશું. તો હવે આપણે ફર્સ્ટ ક્લાસ તેલ આવી ગયું છે અને ત્યારબાદ જે આપણે આ રીતના બનાવીને રાખી છે એ અંદર હવે તેલમાં આપણે તરવા એડ કરી દઈશું. તો ચાલો જેટલી છે એટલી બધી હવે આપણે એને તરી લઈએ. પલટી બી લેવાની છે આપણે. તો આ રીતના આપણે એને ફર્સ્ટ ક્લાસ આપણે ફ્રાય કરતું રહેવાનું છે અને એનો કલર ચેન્જ થશે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરતા રહીશું. અને ગેસને આપણે સ્લો રાખવાનો છે, બહુ હાઈ નથી કરવાનો. એ રીતના ફર્સ્ટ ક્લાસ આપણે હવે એને ફ્રાય કરી લઈએ. હવે આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ હવે ફ્રાય થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો એ પણ તમે જોઈ શકો છો આ રીતના આપણે એનો કલર ચેન્જ થઈ જઈ. તો હવે આપણે એને ત્યારબાદ હવે તેલમાંથી લઈ લેશું. તો ચાલો હવે આપણે એને તેલમાંથી ઉતારી લઈએ. તો હવે આપણી રેસીપી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે ત્યાર. અને હવે આપણે એને એક ડીશમાં ભાઈ લઈ લેશું. તો હવે આપણી રેસીપી એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે અને આપણે એક ડીશમાં લઈ બી લીધી છે. અને સાથે જે આપણે ટમેટા કેચપ, તો ટમેટા કેચપ અને આપણી રેસીપી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ તૈયાર. અને એક હું તમને આ રીતના ભાંગીને પણ દેખાડી દઈશ કે કેવી ફર્સ્ટ ક્લાસ બની છે. તો તમે એ પણ જોઈ શકો છો કેટલી ફર્સ્ટ ક્લાસ આપણી રેસીપી થઈ ગઈ છે તૈયાર. અને સાથે જે આપણો ટમેટા કેચપ, તો તમે જોઈ શકો છો આપણી ફર્સ્ટ ક્લાસ રેસીપી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે આજનો વિડીયો અહીંયા જ ગણે પૂરો કરીશું અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં લગી મને આપો રજા. અને જો આપણી આજની રેસીપી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને સૌપ્રથમ પહેલો વિડીયો તમને મળતો રહે. મળશું મેળે ઘડે મળશું કામ કે નહીં મળી આમ એ કરો તેથી ધરતી ધરતી હરિયમ દેશે જય માતાજી જય માં મોકલ જય સિદ્ધનાથ અને પ્રેમ છે બોલીએ રાધે રાધે.